પાંચ વાગી ગયા છે અને દિવસની શરૂઆત થઈ ગઈ ધનતેરસની. તો રંગોળીની પછી દોરશું, પેલા માલનું કામ કરી લઈ પછી રંગોળીનું કામ કરશું. ફોનમાં બેટરી લો થઈ ગઈ છે એટલે ફોન ચાર્જિંગમાં જાહે અને રંગોળી દોરવા બેહી. 8 વાગી ગયા છે ને આજે અત્યારમાં બપોર સુધી વાઘ બારેશ મનાવશું. બપોર પછી ધનતેરે મનાવશું એટલે વાઘ બારેશ છે એટલે ભગવાન કંસનો વધ કર્યો હતો કૃષ્ણએ, એટલા માટે આપણે કાનુડો નાનો અમથો દોરશું. થોડોક મેં આમ સાપણીથી સાપું છે ને થોડોક હાથથી દોરું છું, જોઈશ કેવો બને. તો પેલા બતાવી દો કેવો બન્યો થોડો ગમતો, પછી કલર પૂછશું ત્યાં ચાર્જિંગ થઈ જાય તો પછી આખો બતાવશું. તો આપણો કાનાનમાં આવો કંઈક કલર પૂરી દીધો છે અને આવી કંઈક રંગોળી બની છે. કેવી લાગી કમેન્ટ કરજો. હાલો જો બધી કોબા મૂકી દીધી અને છે તો આમ ધનતેરસ, પણ બપોર સુધી આપણે વાઘ બારેશ મનાવશું કારણ કે કાલે નથી કર્યું. એટલે બધી ગાયોને જમારી હિંડા ચોપડી ગળથી ગેળે મોઢું કરી છાંડલા કરી દઈએ એને પણ લાગ્યું તો દિવાળે જો ગંગા પણ માથા ભર્યો ગંગા કડી ખાવ શાંત શાંત. બધી ગાયોને આપણે બાંધી દીધી અહીંયા કોબામાં લાગુ જો ને દિવાળી આવી એમ. હા, અમે વાઘ બારેશ ને દિવસે આપણે પશુધન પૂજા થાય એટલે થઈ જાય એમ. ગાયું ને પણ આ ગળ્યું મોટું કરવા મળે ને પછી રોજ તો આપડે ઓલું હોય એટલે જો આપડા લાડવા બનાવ્યા છે ગળ ના લાડવા ગળ ના ગાયું ને બજુ ને ખવડાવી દેવું. તૈયાર થાય છે દિવાળી માટે. આપડે કેમ માતમ તેલ નઈ છીએ અમને બધું કરવું તો પડે.
ગંગા ને તો વાસ જ એટલી આવે ને. રાધા નો વારો આવી ગયો. રાધા ને ઘી ની વાસ હો. લક્ષ્મી, ગંગા, રાધા, હવે ઉમા નો વારો, પછી માયા. ઉમા ને હિંગડા તો હારા એક ભેગા ધોળા થઈ ગયા. હિંગડા કેમ ખબર હવે? એક ઉમા ની ગંગા ની જેમ વાસ બહુ આવે. ઉમા ને તો ખાય જ લેવાનું. આપડી ગઈ નથી આ માયા. માયા આપડા ભાઈબંધ ની, મારા મિત્ર ની છે. એને મને આપી હતી કે વેસવા માટે ગયા વેતર માં, પણ માયા એ માયા લાગી ગઈ છે. મુકવાનું મન નથી થતું. માયા ની કિંમત વધારે કિંમત ન હોય, પણ હવે આ કિંમત આવે તો શું છે કે હવે બધું ધંધો ને આપડે બધું ન હોય. કોઈ આ ગાયો કેવાય, ગાય માતા કેવાય. ગાય માતા ની કિંમત થોડી હોય. અત્યારે આપડે વ્યવસાય ધંધા માં જોડાયેલા રહ્યા એટલે એટલે પછી તો શું કરીએ. આપડે ગાય પણ એવી સગવડે નથી કે આપડે આને લઈ જાય ત્યાં. એટલી બધી ઊંચી ગા આપડે ગાયો રાખીએ, પણ આવી બધી આપડે બધા ની ઉધરેલી ગાયો છે એટલે આપડે પહે રે મીડિયમ ગાવું. એમાં પેલો નમૂનો આપડી ગંગા. આપડે ગંગા પેલા લાવ્યા હતા, ગંગા ને તો રાખી એમનું. હા, આપડે વેચી ઓછી ગાવું. હા, હવે સાંજલા કરી દઉં. આને તો એમ જ કે કઈ ખવરાવા દેવા. રાખવી તો છે, પણ હવે રહેવું અંધળા. કેમ પણ રાધા, રાધા ને ખબર ના લાગતી. હા, ખબર પડી. પેલા કીધું તો આવી.
ગંગા મારી પાસે લાડુઓ નથી. ગળ કોઈ નો મેકે કેમ એક ગાવ વઢિયારી. લક્ષ્મી તું આગી રે. લક્ષ્મી કઈ જઈને ધનતેરસ બપોર પછી ઉજવી, સવારે વાઘ બારે ઉજવી હતી. તો અત્યારે આપણે જો દીવા કરી દીધા છે, લક્ષ્મીજી નું થાપણ તો નહીં, પણ આપણે દીવા કરી અને દીવા મૂકી દેવો, અને લક્ષ્મીજી ને પણ દીવો કરી દીધો છે. કેટલા મસ્ત એમ લાગે, લાઈટ છે એવા લાગે દીવા.